અમદાવાદના કણભાના કુહા ગામે લૂંટની ઘટના બની છે। શ્રી રામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લૂંટની ઘટના સામે આવી અજાણ્યા 7 શખ્સોએ રૂપિયા 17.50 લાખની લૂંટ ચલાવી છે। ગળાના ભાગે હથિયાર મૂકીને 15 લાખ રોકડની લૂંટ કરવામાં આવી છે। શખ્સોએ સોનાના દાગીનાની પણ લૂંટ ચલાવી છે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। કણબામાં આવેલા ગુહા ગામમાં શ્રીરામ ઇન્ડસ્ટ્રીમાં ધાડની ઘટના સામે આવી છે। આ ઇન્ડસ્ટ્રીમાં આવેલી એક ઓરડીની અંદર ધાડપાડુઓ આવ્યા હતા અને એક પરિવારને બંધક બનાવીને ઘરમાંથી રૂપિયા 15 લાખની રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત 17 લાખની ધાડ કરીને ફરાર થઈ ગયા હતા। આ ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। સમગ્ર મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવી છે। તો જે પ્રકારે ઇન્ડસ્ટ્રીની અંદર લૂંટારાઓ પ્રવેશ કર્યા અને પછી ત્યારબાદ પરિવાર ને બંધક બનાવીને જે લૂંટની દિલ ધડક ઘટના સામે આવી છે, જેને લઈને પોલીસ દ્વારા હાલ તો જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે। ઘટના સ્થળે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। આ પરિવારના જમીનના વેચાણના જે પૈસા જે આવ્યા હતા તે મકાનમાં પડ્યા હતા અને ત્યારબાદ 7 જેટલા ધાડપાડુઓ પ્રવેશ કર્યો હતો અને જે લૂંટને અંજામ આપ્યો હતો। આ ઘટનાને લઈને હાલ તો પોલીસની ટીમ જુદા જુદા વિસ્તારમાં તપાસ કરી રહી છે। કોઈ જાણભેદુને કોઈ ટ્રીપ મળી હતી કે કોઈ અન્ય કોઈ લૂંટારાઓ છે તે મુદ્દે હાલ તો પોલીસ કાફલો તપાસ શરૂ કર્યો છે અને સમગ્ર મામલે જે ધાડપાડુઓ છે તેને પકડવા માટે ઇન્ડસ્ટ્રીમાં આવેલા જે જુદા જુદા સીસીટીવી કેમેરા ફૂટેજ છે તેના આધારે આરોપીઓની ઓળખ કરીને સમગ્ર મામલે હાલ તેઓની શોધખોળ કરવામાં આવી રહી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટેલની વીટીવી ન્યૂઝ અમદાવાદ। વલસાડના ઉમરગામના વંકાસ નજીક 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। પીડિતા મહારાષ્ટ્રના તલાસરીની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તલાસરી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીએ સ્કૂલ જઈ રહેલી બાળકીનું અપહરણ કર્યું હતું। અપહરણ બાદ બાળકીને ગુજરાતના ઉમરગામના વંકાસ નજીક લાવી દુષ્કર્મ આચરી ગળું દબાવી અને હત્યા કરી હતી। ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી છે। મહારાષ્ટ્ર અને વલસાડની ઉમરગામ પોલીસે તપાસ હાથ ધરી છે।